માત્ર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પૂરક ની અંદર ચેપ્ટે નંબર પાંચ અમે બાંધવો સરદારના તેમના વિશે અભ્યાસ કરીશું અને આનો પ્રકાર છે શૌર્ય ગીત અને તેમના કવિત્રી છે ઉષા ઉપાધ્યાય આ પ્રસ્તુત શૌર્ય ગીતમાં કવિએ થાકિયા કે હાર્યા વગર મંજિર સુધી પહોંચાડવા માટે હિંમત કેવી છે સાહસ કેવું છે અને જ્યાં મંજિલ સુધી જવું છે ત્યારે માર્ગમાં આવતી મુશ્કેલીઓ નો સામનો કઈ રીતે કરી અને આગળ વધવું અને જીવન પથ ઉજાડવાની વાત આ કાવ્યની અંદર આપણને સમજાવવામાં આવી છે અહી કવિ કહે છે કે તમે થાકશો નહીં હારશો નહીં વચ્ચે થોભી ન જાવ તો જ તમે આગળ વધી શકશો જે વ્યક્તિ હારી જાય હિંમત કરતો નથી તે વ્યક્તિ છે એ ત્યાં ત્યાં જ રહેશે પણ કોઈ પણ કાર્ય સિદ્ધ કરવા માટે આપણે શું કરવું પડે છે તો કે મંજિલે પહોંચવું છે એના માટે આપણે સતત પ્રયત્ન કરવો પડે છે એટલે કવિ કહે છે કે જો મંજિલે પોચવું હોય અને એ મંજિલે પોચવા વ્યક્તિ ઈચ્છતી હોય એમાં જો હિંમત હશે તો એનાથી મંજિલ કઈ દૂર નથી રસ્તામાં ભલે અનેક મુશ્કેલી આવે પહાડ આવે મિત્રો અને સાથીઓ આવે પણ એ બધાને એક સાઈડ મૂકી અને આપણે ક્યાં જવાનું તો કે આપણે જે મંજિલ સુધી પહોંચવાનું છે ત્યાં આગળ વધવાનું સાહસથી ભરેલા કદમથી પગની અંદર મંજિલ સુધી પહોંચવાનું સાહસ હોવું જોઈએ અને એ પગલાં ભરીએ છીએ એમાં નક્કી હોવું જોઈએ કે આપણે મંજિલ સુધી પહોંચી શકશું કે નહીં જવાનું નથી થાકી જવાનું નથી ગાંધીજી મહાવીર અને પરમ પરમાત્માના આપણે શું છીએ તો કે વારસ છીએ અને આ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા લોખંડી પુરુષ એમણે પણ મુશ્કેલીઓને ક્યારેય રોકી નથી સતત એમનો સામનો કરેલો છે અને જે રોકી શકશે નહીં એ જ આગળ વધશે મુશ્કેલીને રોકીએ અને આપણે હિંમત હારી જોઈએ તો આપણે આગળ વધી શકીએ નહીં વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્ય વિશે સમજૂતી મેળવીએ થાકશો નહીં હારો નહીં થોભો નહીં મજધારમાં થાકવાનું નથી હારવાનું નથી મજધાર એટલે કે પ્રવાહની મધ્ય ધારા હારવાનું પણ નહીં થાકવાનું પણ નહીં ઉભું પણ નહીં રહેવાનું અને આપણે જે પ્રવાહ છે એના પ્રવાહની અંદર ચાલતું રહેવાનું છે મંજિલ નથી કે દૂર મંજર એટલે કે જે મુસાફરી કે યાત્રાનું લક્ષ્ય નક્કી કરેલું છે જે સ્થળે પહોંચવાનું છે તે કઈ દૂર નથી હો હિંમત અગર અગર એટલે જેનામાં હિંમત છે અથવા કિરદાર એટલે મંજિલ સુધી પહોંચવા મથતું પાત્ર કે જે માણસમાં હિંમત છે અને જેને મંજિલ સુધી પહોંચવાનું છે એ માણસ થાકતો નથી હારતો નથી ઊભો નથી રહેતો અને જેમ પ્રવાહ ચાલે છે એ રીતે સતત ચાલતો રહે છે ઓ પહાડ રસ્તામાં ભલે એટલે કે રસ્તાની વચ્ચે જો કોઈ મંજિલ સુધી પહોંચવું હોય તો એની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવે છે અને એ મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે એટલે કે ભલે ઊંચા ઊંચા પહાડ આવે પર્વતો આવે એને પણ પાર કરી જવા છે સાથી ચલો આગે બઢો જો મિત્રો મળે અને સાથ આપે તો સાથે લેવાના આગે બઢો એટલે કે આગળ વધવાનું સાહસભર્યા કદમો થકી એટલે કે ડગલું જે ભરીએ છીએ એમાં સાહસ હોવું જોઈએ ચુખશે કદમમાં એ નક્કી ચુખશે એટલે કે જે મુશ્કેલીઓ છે એ પણ ઝૂકી જાય તમારા અંદર જો સાહસની ભાવના રહેલી હોય તો ગમે એવી કઠિન પરિસ્થિતિ હોય તો એને પણ ઝૂકવું જ પડે છે પણ આપણામાં હિંમત અને સાહસ હોવું જોઈએ થાકશો નહીં એટલે કે ઊભા નહીં રહો હારશો નહીં થાકશો નહીં તો તમે જે પ્રવાહની મધ્ય ધારા છે પ્રવાહની વચ્ચે તમે ચાલી શકશો અને મંજિલ સુધી પહોંચી શકશો ગાંધીજી અને મહાવીરના વારસ વારસ અમે એટલે એટલે કે મરનારની મિલકત અથવા જવાબદારી ગાંધીજી જેવા ને મહાવીર જેવા વારસ એટલે કે એના અમે વારસ છીએ કે એમણે જે કાર્ય કરેલું છે એ કાર્ય અમે સંભાળીશું અને આગળ વધીશું અમે કર્તાર એટલે કે ઈશ્વરના બનેલા છીએ ઈશ્વરના કરતા છીએ ના આફતો રોકે કદી એટલે કે મુશ્કેલી દુઃખ સંકટ જે કંઈ આવે તે કંઈ અમારાથી રોકી રોકાશે નહીં પણ એનો સામનો જરૂર કરીશું અમે બાંધવો સરદારના એટલે કે અમે જે બાંધવો એટલે કે સગા ભાઈ એ બધા સરદારના છીએ થાકીશું નહીં હિંમત નહીં હારીએ ઊભા નહીં રહીએ અને મધ દરીએ અમે પ્રવાહમાં સતત ચાલતા રહીશું આ રીતે જે ગાંધીજી અને મહાવીરે સમાજની અંદર કાર્ય કરેલું છે સમાજ માટે જે કાર્ય કરેલું છે દેશ માટે એમણે કામ કરવામાં ઘણી બધી મુશ્કેલી આવી હશે એમનો સામનો કરી અને એમણે દેશને આઝાદી અપાવી એ રીતે આપણે પણ એના વારસ છીએ એટલે આપણે પણ જો કોઈ પણ કાર્ય કરીએ એમાં મુશ્કેલી આવે તો હિંમત હારવાની નહીં મુશ્કેલીનો સામનો કરીશું તો આપણે જરૂર એમાં સફળ થઈશું ચાતી વિદ્યાર્થી મિત્રો કાવ્ય વિશેની સમજૂતી હવે આપણે શબ્દ સમજૂતી વિશે અભ્યાસ કરીએ મજદાર એટલે કે પ્રવાહની મધ્ય ધારા મંજિલ મુસાફરી કે યાત્રાનો પડાવ અથવા ધામો અગર અથવા અથવા જો કિરદાર મંજિલ સુધી પહોંચવા માટે પાત્ર કદમ ડગલું વારસ મરનાની મિલકત અથવા જવાબદારી હક દાવો વગેરેનો હકદાર કરતાર કરનારો અથવા બનાવનારો અથવા રચિતા આફત મુશ્કેલી દુઃખ સંકટ બાંધવ ભાઈ અથવા સગો ધારતી વિદ્યાર્થી મિત્રો કાવ્ય વિશેની માહિતી અને તેનો અભ્યાસ